त्यौहारोना समये ज पाड़वामां आव्या दरोड़ा। कोड़ीनारना मूळ द्वारका गामे महिलाओ द्वारा दारूना अड्डा पर जनता रेड करवामां आवी। आ रेड दरमियान अड्डा परथी मोटी संख्यामां दारू मळी आव्यो। गाममां सतत दारूनुं दूषण वधी रह्युं हतुं, जेने लई महिलाओ हैरान थई रही हती, जेथी महिलाओए खुद रेड करवानुं नक्की कर्युं। आ जनता रेडने लई बुटलेगरोमां फफड़ाट छे। रेड पाड़तो वीडियो पण सोशियल मीडियामां वायरल थयो। सरहदी विस्तार में भूकंपनो आंचको अनुभवायो छे। भारत पाकिस्तान सरहद पर भूकंपनो आंचको आव्यो। सवारे 3:58 कलाके 3.5 तीव्रतानो आंचको अनुभवायो छे। भूकंपनो केन्द्रबिंदु लखपतथी 53 किलोमीटर दूर नोंधायो छे। तो भारत पाकिस्तान नजीक आ भूकंपनो आंचको, कच्छना सरहदी विस्तार में भूकंपनो आंचको, ग्रामीण विस्तारना लोकोए भूकंपनो आंचको अनुभव्यो छे। केन्द्रबिंदु लखपतथी 53 किलोमीटर दूर नोंधायो छे। भूकंपनी जे तीव्रता छे 3.4 नी मापवामां आवी छे। भारत पाकिस्तान सरहद पर भूकंपनो आंचको। छठ पूजा ने लईने रेलवे स्टेशन जन सैलाब उमट्यो। बिन गुजरातीओथी उधना रेलवे स्टेशन उभरायुं छे। लाखों लोको वतन में जवा रेलवे स्टेशने उमट्या छे। ट्रेन में बेसवा माटे रेलवे स्टेशन पर लांबी लांबी कतारो छे। लोकोने ट्रेनों में बेसाड़वा स्थानिक अने रेलवे पुलिस धंधे लागी छे। भारे भीड़ ने काबू में करवामां पुलिस ने पण परसेवो छूटी गयो। कोई पण अव्यवस्था न थाय ते माटे चुस्त पुलिस बंदोबस्त गोठववामां आव्यो छे। सूरत रेलवे स्टेशन पर 100 वधु पुलिस तैनात छे। वधती भीड़ ने लईने ट्राफिक डायवर्ट करायो छे। स्टेशन पर 12 कलाकथी लोकोए अडिंगो जमाव्यो छे। वलसाड, बारडोली अने नवसारीथी लोको आवी रह्या छे अने मुसाफरो माटे पाणी बिस्किटनी व्यवस्था पण करवामां आवी छे। ज्यां जुओ त्यां मात्र काळा माથાનો માનવી જ દેખાય એ પ્રકારની સ્થિતિ છે। ચાર અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। અહીંયા માથા પર થેલા, કાખમાં છોકરા અને હાથમાં સામાન લઈને બિન ગુજરાતી લોકોએ વતનની વાટ પકડી છે। સુરતના રેલવે સ્ટેશન પર મોડી રાતથી એવો જૈન સૈલાબ ઉમટ્યો કે પગ મૂકવાની જગ્યા જ જોવા ન મળે। ભીડ એવી પડે કે એના જે વ્યક્તિ એના ઉપર પડે તેના બે કટકા થઈ જાય। છઠ પૂજા કરવા વતનમાં જવા માટે બિન ગુજરાતીઓ એવા ધીરા બન્યા છે કે રેલવે સ્ટેશનની અંદર અને બહાર 2-2 કિલોમીટર સુધી મુસાફરોની કતારો લાગી ગઈ છે। બિન ગુજરાતીઓથી સુરતનું રેલવે સ્ટેશન ઉભરાઈ ગયું છે। છઠ પૂજાના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી। લોકો કલાકોથી અહીંયા આવી ગયા અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે। ભારે ભીડમાં મહિલાઓ અને બાળકો પણ પીસાઈ રહ્યા છે। છઠ પૂજામાં વતન જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ આ વખતે વધારાની 86 ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેમાં 1380 ફેરા હશે। પરંતુ આ ફેરા પણ ઓછા પડતા હોય એવું લાગે છે। આ ટ્રેનો જે છે એ 30 નવેમ્બર સુધી દોડવાની છે। અહીંયા લોકો 12 કલાક, 10 કલાક, 8 કલાક કેટલા વહેલા આવીને બેસી જાય છે। ટ્રેનનો ટાઈમ જે પણ હોય એના 10-12 કલાક પહેલાં લોકો આવીને બેસી જાય છે, એટલે ભીડ વધારે દેખાય છે। ઘણીવાર અન્ય એરિયામાંથી પણ લોકો આવે છે, સુરત શહેર ઉપરાંત વાપી, વલસાડ, બારડોલીથી પણ લોકો આવેલા છે। આ તમામનું મેનેજમેન્ટ અત્યારે પોલીસ કરી રહી છે। કોઈને કોઈ સમસ્યા થાય તો તરત પોલીસ મદદ કરે છે। પાણીની વ્યવસ્થા છે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બિસ્કીટ અને અન્ય વ્યવસ્થા કરાવવામાં આવી છે। આ રીતના પોલીસ મેનેજમેન્ટ કરી રહ્યા છે। દિવાળી પૂર્ણ થતાની સાથે ઉત્તર ભારતના લોકો છઠ પૂજાની ઉજવણી પરિવાર અને સ્નેહીજનો સાથે કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી ઉધના રેલવે સ્ટેશન ખાતે તમે દ્રશ્યો જોઈ શકાય છે। 25,000 કરતાં વધુ લોકોની લાંબી છે લાંબી કતાર રજૂઆરી પહેલાં આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો। કારણ કે 4 મહિના પહેલાં ટિકિટ બુક કરાવવા છતાં ટિકિટ મળતી નથી અને તહેવાર પરિવાર સાથે ઉજવણી જેને લઈને મોડી રાત્રે 12 વાગ્યાથી આ તમામ લોકો લાઈનમાં છે। લાઈનમાં ઓપન ટિકિટ લઈને આ લોકો મુસાફરી કરી રહ્યા છે। દ્વારા હોળી જે પુસ્તકો ફરવામાં આવી રહી છે અને આજે જનરલ કોચમાં લાંબી મુસાફરી કરતા હોય છે। મોડી રાત્રે 12 વાગ્યાથી જે પ્રમાણે લોકોનો જન સેલાબ ઉમટ્યો છે તેને લઈને પોલીસને તૈનાત કરવામાં આવી છે। લાંબા સમયથી ઉત્તર ભારતના લોકો યુપી, બિહાર અને ઝારખંડ માટે ટ્રેનોની માંગણી કરી રહ્યા છે, પણ તંત્ર દ્વારા તેમને ટ્રેનો આપવામાં નથી આવતી। પરિણામે દિવાળી હોય કે છઠ પૂજા આ પ્રકારના નજારા જોવા મળતા હોય છે, ત્યારે કહી શકાય કે મોડી રાત્રે નાના બાળકો અને મહિલાઓ સાથે લાઈનમાં ઉભેલા લોકો ટ્રેનમાં બેસવાનો રાહ જોઈ રહ્યા છે। કારણ કે 4 મહિના પહેલાં બુક કરાવવાની કાંઈ ટિકિટ નથી મળતી, ઓપન ટિકિટ લઈને ફક્તા તેમને પડાવો પાસ કરવા પડે છે। રેલવે સ્ટેશનની બહાર લાંબી લાંબી લાઈનો લાગે છે, એમાંથી પોલીસ તેમને રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મોકલે છે અને ત્યાં બી લાઈનો પાસ કરીને તેઓને ટ્રેનમાં બેસવા માટે લાઈન લગાવવી પડે છે। એટલે કે આ નજારા વચ્ચે છેલ્લા લાંબા સમયથી આ પ્રકારની સમસ્યાઓ છે ઉત્તર ભારતના લોકો કહે
ટ્રેન માંગી રહ્યા છે, પણ તંત્ર ટ્રેન આપવા તૈયાર નથી. દિવાળી સમયે પણ આજે નજારા જોવા મળ્યા હતા, ત્યારે હવે દિવાળી પૂર્ણ થતા છઠ પૂજાને લઈને આ નજારા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય ઘણું બધું થઈ જાય છે કે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવાય છે અને રોજીરોટીની તલાશમાં આવીને વસેલા ઉત્તર ભારતીયોને પોતાના વતન જવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 12 વાગ્યાથી રેલવે સ્ટેશન આવીને બેઠા છે, પોલીસ તેમને ટ્રેનમાં બેસાડે છે. જે લોકો ટ્રેનમાં નહીં બેસી શકે તે પરત પાછા પોતાના ઘરે જશે અને આજે મોડી રાતથી આવતીકાલની ટ્રેનમાં બેસવા માટેની લાઇનમાં લાગશે. જગદેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, શું હજુ પણ અત્યારે એ જ પ્રકારની કતારો છે કે પછી રેલવે પોલીસ દ્વારા કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જેથી ભીડ ઓછી થાય? બારણે ઠંડીના ટકોરા. જી હા, રાજ્યભરમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ફૂંકાવા લાગ્યા છે પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમના પવન, કારણ કે તેની દિશા પણ બદલાઈ રહી છે અને તેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે સવારે ગુલાબી ઠંડી અને ધુમ્મસ પણ જોવા મળે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા પણ બોલાવશે. મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઊંચું રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોંચી ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 થી 24 ડિગ્રીએ પહોંચ્યું છે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઇન પર સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, જે રીતે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, શું ઠંડી જે છે એનો વિધિવત શરૂઆત થઈ ગઈ છે એવું કહી શકાય? પંકજ, અત્યારે જે રીતે કહેવાય છે કે દિવાળી પછીનો જે વાતાવરણ હોય છે તે વહેલી સવારે ઠંડા પવનો છે તે ફૂંકાવાનું શરૂ થઈ જતું હોય છે. નિષ્ણાંતોનું પણ માનવું છે કે હવે ધીમે ધીમે વહેલી સવારે છે ઠંડા પવનો ફૂંકાશે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ગગડવાનું શરૂ થઈ જશે. અત્યારે રાજ્યમાં જે પવનો ફૂંકાઈ રહ્યા છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે સૂકા અને ઠંડા પવનો વહેલી સવારે ફૂંકાઈ રહ્યા છે, જ્યારે બપોર થતાની સાથે જ ફરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એટલે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ધીમે ધીમે હવે જેમ નવેમ્બર જશે તેમ ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. જામનગર શહેરમાં ગુલાબી ઠંડીનું આગમન થયું છે. વહેલી સવારે શિયાળાની અસર જોવા મળી. શહેરના રસ્તા ઉપર ધુમ્મસનું રાજ છવાયેલું છે. રસ્તા ઉપર ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું. જામનગર હાઈવે પર ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. તો શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે જ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. રસ્તા ઉપર ધુમ્મસભર્યું વાતાવરણ, જામનગર હાઈવે પર ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જામનગર જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ શિયાળાનો પગરવ થતો છે તે જોવા મળ્યો છે અને હવે રસ્તા ઉપર ધુમ્મસભર્યા વાતાવરણ પણ સવારના જોવા મળ્યું છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગર કાલાવડ હાઈવે પરના દ્રશ્યો છે. અહીં સૂરજ ઉગી ગયો છતાં પણ રસ્તા ઉપર વિઝિબિલિટી છે તે ઝીરો થતી જોવા મળે છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે તે અહીં જોવા મળી રહ્યું છે. અહીં વાહન ચાલકોને પસાર થવું છે તે પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે જે પ્રકારે અહીં વિઝિબિલિટી છે તે ક્યાંક ક્યાંક ઝીરો થતી જોવા મળે છે. ઉપર વહેલી સવારના દ્રશ્યકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. અહીં ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને રસ્તા ઉપર વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ચાદર છે તે ધુમ્મસની જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.